गणित धोरण सात बराबर। हवे एनु स्वाध्याय अहीं 2.4 एनो दाखलो चौथो एमां शोधवानुं छे। शुं शोधवानुं छे? लो चौथो शोधो बराबर। हवे एनु पेलू 2/5 ભાગાકારમાં 1/2 બરાબર 2/5 એમને એમ લખો ભાગાકારની નિશાની છે ન્યા, ગુણાકારની નિશાની કરો। હવે આ છેદમાં છે એ અંશમાં, અંશમાં છે એ છેદમાં, વ્યસ્ત કરી નાખ્યું એટલે આ બેનો ગુણાકાર 2/2, 4/5, 1/5 આ જવાબ આવી ગયો। હવે દાખલો બીજો બરાબર। હવે એમાં શું છે 4/9 ભાગાકારમાં 2/3 બરાબર। 4/9 એમને એમ લખવાનું ભાગાકારની નિશાની છે ત્યાં ગુણાકાર કરો, તો છેદમાં છે એ અંશમાં, અંશમાં છે એ છેદમાં એટલે કે વ્યસ્ત। હવે આ બેનો આ અહીંયા ભાગ આવશે 2, 2, 4, 3, 3, 9 એટલે આ ઉપર અંશમાં અને છેદમાં 3 છે એટલે એનો ભાગાઈ લો, અંશમાં અને છેદમાં 2 છે એટલે ભાગાઈ લો, ઉપર વધ્યા 2, ઉપર 2/3, 2/3 જવાબ આવે। ચલો પછીનો દાખલો ત્રીજો 3/7 ભાગાકારમાં 8/7 બરાબર। 3/7 ગુણાકારમાં 7/8 7 અને 7 ભાગ આલે 3/8 જવાબ મળે। હવે એવી જ રીતના દાખલો દાખલો છે ચોથો 2/1/3 ભાગાકારમાં 3/5 તો આને સાદા અપૂર્ણાંકમાં ફેરવો, 3/3 મૂકો બરાબર, 3/3 મૂકો, 3, 2, 6 અને 1, 7 હવે આ ભાગાકારની નિશાની છે ને ગુણાકાર કરો તો 5/3 વ્યસ્ત થઈ જાય બરાબર। હવે 5, 7, 35 નીચે જ 2, 3 છે એટલે ભાગ ના લે, નીચે હોય 2 સરખી સંખ્યા તો ગુણાકાર કરવાનો છે, 3, 3, 9 હવે એના પછીનો દાખલો 35/9 જવાબ આવ્યો। હવે દાખલો છે 5મો 3/1/2 ભાગાકારમાં 8/3 બરાબર। 3, 2, 6 અને 1, 7/2 ગુણાકારમાં 3/8 બરાબર। હવે અહીંયા ભાગ ન થાલતો એટલે 7/3, 21/16 તો શું આમાં આવ્યો જવાબ 21/6। હવે દાખલો છઠ્ઠો 2/5 ભાગાકારમાં 1/1/2 બરાબર 2/5 પહેલાં આપણે ભાગાકારની નિશાની રાખીએ કારણ કે આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં, 2/2, 2, 2, 1, 2 અને 1, 3 2/5 ગુણાકારમાં 2/3 બરાબર। અને હવે ગુણાકારની નિશાની કઈ રહી એટલે અંશ હોય છેદમાં, છેદ હોય અંશમાં, 4/15 7/3/1/5 ભાગાકારમાં 1/2/3 બરાબર 3, 5, 15 અને 1, 16 16/5 ભાગાકારમાં 3, 3, 1, 3, 4 અને 5 હવે આને આપણે 16/5 એમને એમ લખીએ ગુણાકારમાં 3/5 ગુણાકારની નિશાની કઈ રહી એટલે 16, 1, 16, 16, 2, 48 અને 16, 3, 48 16, 1, 16, 16, 2, 32, 16, 3, 48 બસ ઘડીઓ બોલ લેવાનો કા ગુણાકાર કરી લ્યો અને છેદમાં 5 × 5 = 25 48/25 પેલા આમાં મિશ્ર અપૂર્ણાંકમાં છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી બેયને અને પછી વચ્ચેની ગુણાકારની નિશાની મૂકો એટલે ગુણાકાર પછી આ સંખ્યા જે મૂકવાની હોય એ આ વ્યસ્ત કરીને મૂકવાની થાય। હવે છે દાખલો 8મો શું છે 2/2/5 ભાગાકારમાં 1/1/5 6/5/5 મૂકો 5, 2, 10 અને 1, 11 ભાગાકારની નિશાની 6/5/5, 5, 1, 5 અને 1, 6 બરાબર। હવે 11/5 ગુણાકારની નિશાની મૂકો 5/6 મૂકો 5, 5 જાય 11/6 બસ આ રીતના દાખલા તમારે ક્વેશ્ચન ચોથો પૂરો થાય।